नमस्कार मित्रों, गुजरात राज्य माटे फरी एक वार वरसादना नवा संकेतो खेलाया माटे सारा समाचार तेमज अंबालाल पटेल नी आगाही मुजब नवरात्रि में वरसाद पड़ी शके छे। हवामान निशान अंबालाल पटेल नो निवेदन अने गुजरात में नवरात्रि में वरसाद पड़वानी पूरेपूरी संभावना अने उत्तर अने मध्य गुजरात में हळवाथी मध्यम प्रकारना वरसादी झापटा पड़वानी शक्यता। मित्रों, तमाम समाचारों विषे सचोट माहिती मेळवे ए पहेला जे पण लोको गुजरात माहिती YouTube चेनल पर नवा छे ने विनंती करीश के चेनल ने खास सब्सक्राइब करी लेजो, केम के मित्रों चेनलना माध्यमथी तमने तमाम हवामान अपडेट मळती रहेशे। मित्रों, बंगाळनी ખાડીમાં સર્જાયેલા હાલ લો પ્રેશરના અસરના ભાગરૂપે ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મિત્રો વરસાદના વર્તારા કર્યા છે। કહ્યું છે કે 26 સપ્ટેમ્બરથી મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રિની અંદર વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે। તારીખ 26 અને 27 સપ્ટેમ્બરથી મિત્રો કેટલાક ભાગોની અંદર વરસાદ પડી શકે છે અને 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। અને અંબાલાલ પટેલે વધુમાં એ પણ જણાવ્યું છે કે 5 ઓક્ટોબરથી દરિયામાં પવન ફૂંકાઈ શકે છે અને 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે અને મિત્રો ચોમાસાની વિદાય પણ શરૂ થઈ ચૂકી છે। 25 તારીખથી 27 સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે અને ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। મિત્રો, આગળ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું નિવેદન કર્યું છે એની વિશે વાત કરીએ તો મિત્રો કહ્યું છે કે નવરાત્રિના દિવસો દરમિયાન પણ મિત્રો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। હાલની આગાહી મુજબ મિત્રો નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ, પણ મિત્રો છેલ્લે વરસાદ જતા જતા પણ મિત્રો ગુજરાતમાં રમઝટ બોલાવીને જઈ શકે છે। નવરાત્રિના દિવસો દરમિયાન જ મિત્રો સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી અને મિત્રો આગળ બંગાળની ખાડીમાં સર્જાયેલું જે લો પ્રેશર છે જેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। મિત્રો 25 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર મિત્રો વરસાદ પડી શકે છે। બસ તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો।